कच्छ જિલ્લામાં નીલોફર વાવાઝોડું ત્રાટકવાની સંભાવનાના પગલે વહીવટીતંત્ર દ્વારા વિવિધ પગલાં ભરાયા છે. તેની સાથોસાથ વહીવટીતંત્ર દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓનો પણ સહયોગ માંગવામાં આવેલ છે, જેના પગલે અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા મદદ માટે હાથ લંબાવેલ છે. ભુજના સ્વામિનારાયણ મંદિરમાં જે વિસ્તારના લોકોનું સ્થળાંતર કરવામાં આવેલ છે તેવા તમામ લોકો માટે ફૂડ પેકેટ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને 7000 જેટલા ફૂડ પેકેટ તૈયાર કરી જે વિસ્તારમાંથી સૌથી વધારે સ્થળાંતર કરાવવામાં આવેલ છે તેવા નલિયા વિસ્તારમાં રવાના કરવામાં આવ્યા છે. સ્વામિનારાયણ મંદિરના સંતો અને હરિભક્તોએ આ ફૂડ પેકેટો તૈયાર કરીને રવાના કરી દીધા છે અને જો જરૂરત જણાય તો વધારે મદદ પહોંચાડવાની પણ તૈયારી રાખી છે. ભુજના સ્વામિનારાયણ મંદિરના સંત શ્રી દિવ્ય સ્વરૂપદાસજીએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. દર્શક મિત્રોને સ્વામિનારાયણ મંદિર ભુજના સંતો તરીકે સ્વામી દિવ્ય સ્વરૂપના બધાને જય સ્વામિનારાયણ. અમારે સરકારી વહીવટતંત્ર દ્વારા જાણ કરવામાં આવી કે સાયક્લોન 2-3 દિવસમાં આવવાનું છે, તો એને ઉદ્દેશીને જે કાંઈ દરિયા કિનારે રહેતા જે ગામડાઓના જે માણસોને જે ખસેડવાનું હતું એ ઉદ્દેશીને કલેક્ટરના ઓર્ડરથી અમને પેકેટ બનાવવાની વાત આવી ત્યારે અમે ગઈકાલે સવારથી પેકેજ બનાવવાનું સ્ટાર્ટ કર્યું. બુંદી અને સેવ ચવાણું એ આપવાનું બનાવવાનું તૈયાર કર્યું અને 7000 પેકેટ બનાવી અને ગઈકાલે રાત્રે જ નલિયા પૂરતા કરી દીધા છે. બધા દરેક પ્રેક્ષકો અને આપણે બધા ભેગા મળીને ભગવાનને પ્રાર્થના કરીએ કે સાયક્લોન જેવી જે આપત્તિ આવવાની છે એ ભગવાનને પ્રાર્થના કરીએ કે એ સમુદ્રમાં જ સમેટાઈ જાય અને આપણે વિશેષ કોઈ માણસોને નુકસાન ન થાય એવી પ્રાર્થના કરીએ.